મહેસાણાના વિસનગરમાં આરોગ્ય મંત્રીના ઘરમાં જાણે કે કોકડું ગુંચવાયું છે. વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદને લઈ અને એવી મડાગાંઠ બંધાઈ છે કે ભાજપ કે આરોગ્ય મંત્રી પણ ઉકેલી શકે તેમ નથી. વિસનગર તાલુકા પંચાયતમાં 2.5 વર્ષના બીજા તબક્કા માટે પ્રમુખ પદ અનુસૂચિત જાતિના સ્ત્રી ઉમેદવાર માટે અનામત જાહેર થયેલ છે. આગામી 15 સપ્ટેમ્બરના રોજ વિસનગર તાલુકા પંચાયત પ્રમુખની ટર્મ પૂર્ણ થાય છે ત્યારે ભાજપ પાસે અનુસૂચિત જાતિના સ્ત્રી કોઈ સભ્ય જ નથી. વિસનગર તાલુકા પંચાયતની સીટો પર નજર કરીએ તો કુલ 24 સીટો પૈકી ભાજપની 17, કોંગ્રેસની 6 અને આપની 1 સીટ છે. એટલે કે ભાજપ પાસે બહુમતી હોવા છતાં વિસનગર તાલુકા પંચાયતમાં આગામી ટર્મના પ્રમુખ કોંગ્રેસના બનશે. કોંગ્રેસ પાસે અનુસૂચિત જાતિના સ્ત્રી 1 સભ્ય છે જેનો ફાયદો વગર મહેનતે કોંગ્રેસને થશે. ભાજપ પાસે બહુમતી હોવા છતાં વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ગુમાવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે વિસનગર તાલુકા ભાજપ પ્રમુખનો સંપર્ક કરતા નિવેદન કર્યું હતું કે જે રોટેશન મુજબ ચૂંટણી વિભાગ નિર્ણય કે તે માન્ય છે, પરંતુ ક્યાંક એવી નારાજગી પણ વ્યક્ત થઈ હતી કે 2.5 વર્ષ સ્ત્રી પ્રમુખ હોય તો રોટેશનમાં હવે પુરુષ પ્રમુખ પણ આવવા જોઈએ, પરંતુ નિયમ આગળ દરેકના હાથ બંધાયેલા હોવાથી ભાજપે પણ રોટેશન મુજબ કોંગ્રેસ ના બનતા પ્રમુખ સ્વીકારવા જ રહ્યા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એસી કોંગ્રેસમાં જે ચૂંટાયા છે, જે પુષ્પાબેન ચંદ્રેશકુમાર વણકર અને એ જે તાલુકા પંચાયત સીટ પૂદગામથી જે ચૂંટાયા છે, કંસારા કોઈ અને રંડાલાની સીટ કહેવાય છે, જિલ્લા પંચાયત સવાલા સીટ છે એરીએ, અને એમાં રોટેશન પ્રમાણે 80 સીટ છે. એટલે કોંગ્રેસના ચૂંટાયેલા છે એટલે કાયદાની જોગવાઈના રોટેશન પ્રમાણે તાલુકા પંચાયતના પ્રમુખ વિસનગરમાં કોંગ્રેસના પ્રમાણે જે રોસ્ટર આવ્યું છે એનું અમે સ્વીકારીએ છીએ અને અમારે સ્વીકારવું જ રહ્યું. કારણ કે ભારતનો ચૂંટણી પંચ એ બધી રીતે તમામ જ્ઞાતિઓને ન્યાય આપતું હોય છે, એવી જ રીતના અમારા ધારાસભ્ય અને માન્ય મંત્રીશ્રી તમામ જ્ઞાતિને ન્યાય આપે જ છે. એટલે જે રોસ્ટર આવ્યું છે એનાથી અમને કઈ જિલ્લા અને તાલુકા પંચાયતોના પ્રમુખ અને ઉપપ્રમુખની ટર્મ પૂર્ણ થતાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આહવા જિલ્લા પંચાયત અને 3 તાલુકા પંચાયતમાં પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે. આહવા જિલ્લા પંચાયતના પ્રમુખ માટે મહિલા એસટી સીટ રિઝર્વ છે, જેમાં 5 મહિલા સભ્યોએ પોતાની દાવેદારી નોંધાવી. ભાજપ પ્રદેશમાંથી સેન્સ પ્રક્રિયા માટે 3 નિરીક્ષકોને મોકલવામાં આવ્યા, જેઓએ આવા સર્કિટ હાઉસ ખાતે જિલ્લા સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોને સાંભળ્યા હતા. ઉલ્લેખનીય છે કે આગામી 14મી તારીખે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પ્રમુખોની વરણી કરવામાં આવશે, જેઓ 17 સપ્ટેમ્બરના રોજ તેમનો કાર્યભાર